નમસ્કાર મિત્રો, હું કૈલાશ શર્મા, આપ જોઈ રહ્યા છો વંદે સમાચાર. નમસ્કાર, હું લાભ્યાંશી તિવારી, આપ નિહાળી રહ્યા છો વંદે સમાચાર. આજે આપણા કાંકરિયા ફૂટબોલ ગ્રાઉન્ડે આવેલા છે, જ્યાં ખેલૈયાઓનું ખૂબ ક્રેઝ ચાલી રહ્યું છે અને એ લોકો ખૂબ રમઝટ મચાવી રહ્યા છે. તો એમાં આપણે એમને પૂછીશું કે એ લોકો એ બાબતે શું કહેવા માંગે છે. નમસ્કાર, સૌથી પહેલાં તો તમે એ કહો કે 2 વર્ષ પછી, કોરોના પછી આ ખુલ્યું છે ગ્રાઉન્ડ, તો પાર્ટી પ્લોટમાં તમે કેવું ફીલ થઈ રહ્યું છે? આજે 2 વર્ષ પછી અમે લોકો અહીંયા રમવા આવ્યા છીએ. અમારો ઉત્સાહ ડબલ છે, કેમ કે અમે અમારી જૂની સ્ટાઇલો બધી જે ભૂલી ગયા હતા ફરી વાર યાદ આવી છે અમને લોકોને. એ અમે પાર્ટી પ્લોટમાં રમીશું, ફરીથી ઝગમગતો દેશ બનશે આપણો. કોવિડના લીધે અમે 2 વર્ષથી રમી નતા શકતા, તો એ બધું હવે અમે અહીંયા કસર પૂરી કરવાના છીએ. તમે કેટલી વર્ષથી આ ગ્રુપમાં જોડાયેલા છો? હું છેલ્લા 4 વર્ષથી આ ગ્રુપમાં જોડાયેલી છું. અમારા ગ્રુપનું નામ છે રિદ્ધમ રાસ ગરબા. ઓકે, તો તમને શેરી ગરબા ગમે છે કે પાર્ટી પ્લોટના ગરબા ગમે? અમે પાર્ટી પ્લોટમાં બહુ જ એન્જોય કરીએ છીએ અને અહીંયાથી પતાવીને અમે શેરી ગરબામાં પણ એટલો જ એન્જોય કરીએ છીએ. તમે આ બાબતે શું કહેવા માંગો છો કે 2 વર્ષ પછી ખુલ્યું છે પાર્ટી પ્લોટ, તો તમને કેવું લાગી રહ્યું છે? સારું લાગી રહ્યું છે કે પાર્ટી પ્લોટ ખુલ્યું છે. એના પછી શેરીઓમાં બી રમવામાં મજા જ આવતી હતી, બટ પાર્ટી પ્લોટમાં તો વધારે મજા આવે છે, કારણ કે ત્યાં ખુલાસથી રમી શકાય છે અને પ્લસ કે આપણને સ્પેસ પણ સારી રીતે મળી રહે છે. બહુ સારું લાગે છે. તમે શું કહેવા માંગો છો આ બાબતે? અહીંયા ગરબા રમવાનો ઉત્સાહ જ કંઈક અલગ હોય છે. અહીંયા અમને અલગ અલગ જે સ્ટેપો અમને અમારા ક્લાસીસ દ્વારા શીખવા મળે છે, રિધમ ક્લાસીસ, જેમને અમને ખૂબ જ સારા સ્ટેપ શીખવાડ્યા છે. એ સ્ટેપો અમે અહીંયા રમીએ છીએ અને ખૂબ જ એન્જોય કરીએ છીએ. તમને કયા કયા ગરબાનો સ્ટેપ્સ ગમે છે? મને કચ્છી, હુડો, અત્યારે ન્યૂ ટ્રેન્ડમાં ચાલી રહ્યો છે પુષ્પા, એ બધા સ્ટેપ અમને લોકોને અમારા રિધમરાસ ગરબામાં અલગ અલગ કરીને 40 જેટલા સ્ટેપ અમે લોકોએ આપેલા છે અને બધા સ્ટેપ અમે અહીંયા પાર્ટી પ્લોટમાં ગોકુલ ગરબા રાસ ગરબામાં અમે રમીએ છીએ. અત્યારે આપણી જોડે કાંકરિયા ફૂટબોલ ગ્રાઉન્ડના આયોજકો છે, તો આપણે એમનાથી પૂછીશું કે એ લોકો આ બાબતે શું કહેવા માંગે. નમસ્કાર સર, સૌથી પહેલાં તો તમારું પરિચય આપી દો મને. મારું નામ પરાગ ઠક્કર છે. અમારી સ્કાય ઇવેન્ટ કરીને મારી કંપની છે અને 15 વર્ષથી અમે આ ગોકુલ રાસગરમાં આયોજન આ ફૂટબોલ ગ્રાઉન્ડમાં કરીએ છીએ. તો તમે કેટલા વર્ષથી સર આયોજક તરીકે? 15મું વર્ષ છે. 2 વર્ષ કોરોનાના તમે બાદ કરી દો એટલે 13 વર્ષ પૂરા થયા છે અમારા ગરબાને. કોરોનાના 2 વર્ષ પછી આજે ખેલૈયાઓની જે ભીડ અને ઉત્સાહ અમારા ત્યાં છે, એ જે 7 વર્ષ પહેલાં અમે જોયો હતો એ જ છે. 5 વર્ષ પહેલાં બી આવું હતું. છેલ્લા 2 વર્ષથી અમે બિલકુલ કોરોનાને કારણે ગરબા કરી શક્યા નહોતા. ખેલૈયાઓ ખૂબ દુઃખી હતા. અત્યારે ખેલૈયાઓનો ઉત્સાહ તમે જોઈ રહ્યા છો અને તમને દેખાતું હશે કે દરેક ખેલૈયા ખૂબ તૈયાર થઈ સારામાં સારા ટ્રેડિશનલ પહેરી અને કાંકરિયા ફૂટબોલ ગ્રાઉન્ડમાં ગોકુલ રાસ ગરબામાં ગરબા કરી રહ્યા છે. આપણી જોડે અત્યારે હાલમાં બીજા ગ્રુપમાં પણ મેમ્બરો જોડાયેલા છે, તો અમે એમનાથી પૂછીશું કે એ શું કહેવા માંગે છે. નમસ્કાર સર, સૌથી પહેલાં તો તમે એ કહો કે તમે કયા ગ્રુપમાં છો અને કેટલા વર્ષથી જોડાયેલા છો? અમારો ગ્રુપનો ઓબ્જેક્ટ જી શેડો અને અમે છેલ્લા 4-5 વર્ષથી ચલાવી રહી છે. ખુદના ગરબા ક્લાસ છે. તો તમે શું કહેવા માંગો છો કે આ કોરોનાને લીધે 2 વર્ષથી પાર્ટી પ્લોટો બંધ હતા, તો તમને હવે કેવું લાગી રહ્યું છે? 2 વર્ષ સુધી તો લોકો ગરબા ઘરમાં જ કેદ હતા, બટ હવે 2 વર્ષ પછીનો જે બોટલ ખોલી અને જેમ ઉભરો બહાર આવે ને, એમ 2 વર્ષ પછી લોકોનો ઉભરો બહાર આવ્યો છે. તો આ 2 વર્ષ પછીનો જેટલો બી એન્જોય છે, અમે તો છેલ્લા 4-5 મહિનાથી કરીએ છીએ, પણ આ 9 મહિનાની જે તૈયારી કરી ને એની આખો વર્ષ અમે રાહ જોઈએ કે ક્યારે નવરાત્રી હશે, ક્યારે અમે ગરબા કરશું. અમને ખુદ તો ખબર છે કે અમે કેટલી પ્રિપેરેશન કરીએ છીએ નવરાત્રી માટે અને અમે જેટલા બી સ્ટુડન્ટ છે એ લોકો બી એટલા રેડી રહે છે. અમારો કોસ્ચ્યુમથી લઈને દરેક વસ્તુ માટે અમે એટલા બધા રેડી હોઈએ છીએ કે હું મારા જોડે વર્ડ નથી નવરાત્રી માટેના કે હું શું કહી શકું કે મારાથી મોટો નવરાત્રીનો બીજો કોઈ ફેન ના હોઈ શકે. તમે કયા ગ્રુપમાં જોડાયેલો છો અને કેટલા વર્ષથી છેલ્લેથી જોડાયેલા છો? અમે કુંજા ગરબા ક્લાસીસમાંથી જોડાયેલા છીએ અને છેલ્લા 5 વર્ષથી અમે ગરબા ક્લાસ ચલાવીએ છીએ. તમે કેટલા વર્ષથી ગરબા ક્લાસીસમાં જોડાયેલો છો અને તમારા ગરબા ક્લાસીસનું નામ શું છે? મારા ગરબા ક્લાસનું નામ છે કુંજન ગરબા ક્લાસ. હું છેલ્લા 10-12 વર્ષથી આમાં જોડાયેલી છું. લાસ્ટમાં 2 યર થોડા થયા નતા ગરબા, પણ હવે અમને એટલી મજા આવી રહી છે ને કે ક્યારે આ ગરબા ક્યાં સુધી ચાલે, બસ બંધ જ ના થવા જોઈએ. એમ થાય છે કે બસ આ નવરાત્રી ચાલતી જ રહે, ચાલતી જ રહે, ચાલતી જ રહે. ગરબાનો રંગ રિધમ નેશન, ગરબાનો રંગ રિધમ નેશન, ગરબાનો રંગ રિધમ નેશન. જેમ કે તમે જોયું કે 5મા નોરતા ઉપર પણ
ખેલૈયાઓના વચ્ચે એટલું ઉત્સાહ છે અને એટલું જોશ છે કે એમને આગળ બધી જ વસ્તુ ફીકી પડી રહી છે. તો વંદે સમાચાર વતી આપ સો ને નવરાત્રીની ખૂબ ખૂબ શુભકામના. ભરત પટેલ સાથે હું લાભાંશી તિવારી. આવી સાચી અને સચોટ માહિતી મેળવવા માટે આપ જોતા રહો વંદે સમાચાર. અમારી ચેનલને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરો.